રાજકોટમાં કોર્પોરેશન કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ ભાજપના બે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા છે જે પ્રમાણે અલગ અલગ વાત કરીએ કે જ્યાં હાલમાં નારા લાગ્યા છે રાજકોટમાં કોર્પોરેશન કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ભાજપના બે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ લાગ્યા છે નારા બે મહિલા કોર્પોરેટરના પતિઓના કૌભાંડ લઈને વિરોધ બંને મહિલા કોર્પોરેટરના પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદની માંગ સાથે વિરોધ કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ સાથે ધરણા પર પણ બેઠા તો બે મહિલા કોર્પોરેટર વિરુદ્ધ અહીંયા નારા લાગ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો રાજકોટના આ દ્રશ્યો છે જેમાં કોર્પોરેટરના પતિઓએ જે સરકારી જમીન હતી ત્યાં ઓરડીઓ બનાવી તેને ભાડે પણ આપી દીધી હતી અને ભાડું પણ વસૂલ કરતા હતા આ રીતે ગેરકાયદેસર ઓરડીઓ બનાવી હતી ત્યારે બે મહિલા કોર્પોરેટરના વિરુદ્ધમાં આજે કોંગ્રેસ ઉતરી છે આ કૌભાંડને લઈને નિવેદન કરવામાં આવ્યું છે હલ્લાબોલ કરવામાં આવ્યું છે કહ્યું છે કે આ તમામ કૌભાંડીઓને હટાવવામાં આવે સજા કરવામાં આવે દ્વારા જોર જુલ્મ કરાવવામાં આવી રહ્યો છે ભાજપનો ભ્રષ્ટાચાર બહાર દેખાઈ આવ્યો છે એના કોર્પોરેટર ડિસ્ક્વોલિફાઈડ કરવા જોઈએ જે ભાજપવાળા કરતા નથી કમિશનર નથી કરતા એટલે અમે કમિશનરની વિરુદ્ધ આંદોલન છેડ્યું છે સામે જે પ્રજા સામે જે ખોટું કરી રહ્યા છે આ ભયંકર ખોટું છે પોલીસને મિલિટરી મૂકશે તો અમે પાછા નહીં પડી અને આ તો કોઈ સંજોગોમાં પ્રજાના પૈસાનું પાણી નહીં થવા દે એમ એ તો કાયમ કરે છે પોલીસ ભાજપની કહેવાથી બધું વર્તન કરે છે એ અચલાવી ન લેવાય અને પ્રજા જોઈ રહી છે કે આ લોકો શું કરે બહુ સ્પષ્ટ છે કે આની અંદર અધિકારીઓ છે એ સરકારના દલાલ બની ગયા છે અને જે દરખાસ્ત કરવી જોઈએ એ દરખાસ્ત કરતા નથી અને કમિશનર પાસે પાવર છે કે જ્યારે આ બધા પુરાવો મળી ગયા છે ભાજપે પોતાના કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દીધા છે તો પણ હજી શેના પુરાવો ગોતે છે એની દરખાસ્ત રાજ્ય સરકારમાં તાત્કાલિક એને મોકલે